जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्याशक्ति शाला ना धोरण 10 ना विज्ञान विषय ना लेक्चर में आप सबनो स्वागत छे। आपने जो रिया छे 12मो पाठ जो नाम छे विद्युत એટલે કે ઇલેક્ટ્રિસિટી। આપણે પહેલો લેક્ચર છે એમાં બેઝિક માહિતી મેળવી હતી કે વિદ્યુત પ્રવાહ છે એની માટે વિદ્યુત ભારની જરૂર પડે છે, એટલે વિદ્યુત ભાર વિશે સામાન્ય સમજૂતી મેળવી હતી કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, પોઝિટિવ વિદ્યુત ભાર અને નેગેટિવ વિદ્યુત ભાર છે। અને વિદ્યુત ભાર છે દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે, અને બીજી બધી પણ બેઝિક માહિતી મેળવી હતી। હવે આપણે આગળ વધીએ તો આગળનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહ અને તેનો પરિપથ। પરિપથ કોને કહેવાય એ આપણે જોયું હતું, અને કળ એટલે કે સ્વિચ કોને કહેવાય વિજ્ઞાનની ભાષામાં, તેના વિશે આપણે ચર્ચા કરી હતી। તો આ વિદ્યુત પ્રવાહ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો વિદ્યુત પ્રવાહ છે સામાન્ય ભાષામાં આપણે શું સમજીએ છીએ, વિદ્યુતનો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત વત્તા પ્રવાહ એટલે હવાનો પ્રવાહ હોય, પાણીનો પ્રવાહ હોય, એમ વિદ્યુત વિદ્યુત એટલે વીજળીનો પણ પ્રવાહ હોય છે। પણ આ વીજળીનો પ્રવાહ છે જે આપણા ઘરમાં જે તાર મારફતે આવે છે, તારમાં કઈ રીતે વહે છે તેના વિશે આપણે જોવાનું છે। તો વિદ્યુતનો પ્રવાહ છે એની માટે વિદ્યુત ભારની જરૂર પડે છે। વિદ્યુતનો પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર જે છે, જેની સંજ્ઞા કેપિટલ ક્યુ છે, તે તારમાંથી વહેતો હોય છે। તો વિદ્યુત પ્રવાહ છે એને આપણે વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ, તો વાહકના કોઈ પણ આડછેદમાંથી, વાહક કેમ કીધું, વિદ્યુતનું વહન શેમાં થાય, વાહક પદાર્થ કે વાહક વસ્તુ હોય તેમાંથી થાય છે, અવાહક હોય તેમાંથી વિદ્યુતનું વહન થાય નહીં। સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થો વિશે પણ આપણે જોઈ ગયા છીએ કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે તે વાહક કે સુવાહક કહેવાય, અને જેમાંથી વિદ્યુતનું વહન ન થઈ શકે તે અવાહક કહેવાય। તો વાહકના કોઈ પણ આડછેદમાંથી, આડછેદ એટલે કે એકમ ક્ષેત્રફળમાંથી, વાહકનું કોઈ એક વાહક લીધું એનું એક એકમ ક્ષેત્રફળ છે, એમાંથી એકમ સમયમાં વાહકના એકમ આડછેદમાંથી એકમ સમય એટલે કે પર્ટિક્યુલર સમયમાં જ્યારે એક એકમ ક્ષેત્રફળ લીધું હોય તો એક એકમ સમયનો ગાળો પણ લેવો પડે છે। તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે। વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે આઈ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે આઈ। તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ ક્ષેત્રફળમાંથી, વાહકના કોઈ પણ આડછેદ, આડછેદ એટલે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ આઈ। હવે આ વિદ્યુત પ્રવાહ છે એને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે કોઈ નિશ્ચિત દિશા હોય, કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન છે, એમાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભારનું વહન છે સમય દર સમયની સાથે નિશ્ચિત દિશામાં થતું હોય તો એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ। બે રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ। હવે આ વિદ્યુત પ્રવાહ છે એની દિશાની આપણે વાત કરીએ તો કઈ દિશામાં હોય છે, તો જ્યારે જૂના જમાનામાં છે વિદ્યુતની એટલે કે ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી, આપણે આગળ જોઈ ગયા કે વિદ્યુત ભારની વિશે વાત કરી ત્યારે તો પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન વિશે ચર્ચા કરી હતી કે વિદ્યુત પ્રવાહનું વહન છે એની માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે। તો જ્યારે જૂના જમાનામાં છે આ ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, ઇલેક્ટ્રોનો જે શોધાયેલો હતો ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, હતા નહીં એવું નહીં, ઇલેક્ટ્રોન તો હતા તે, પણ એના વિશેની ડિસ્કવરી છે એના વિશે સંશોધન માનવ જાતે પછીથી કર્યું છે। એટલે જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોન શોધાયા નહોતા ત્યારે આ વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને લીધે રચાય છે તેમ માનવામાં આવતું હતું। જ્યારે ઇલેક્ટ્રોન શોધાયો નહોતો ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત ભારના વહનના કારણે રચાય છે, અને કેવો વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભારના વહનના કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું। પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ છે, જે વિદ્યુત પ્રવાહ આવ્યો એના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે। પહેલા તો એવું જ માનતા હતા કે ધન વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને જે દિશામાં ધન વિદ્યુત ભાર જાય એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા કરવાની છે। પણ પાછળથી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે બધાને ખ્યાલ આવે કે ખરેખરમાં આ વિદ્યુત પ્રવાહ છે એ તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે વહે છે, ઇલેક્ટ્રોન હોય છે મુક્ત ઇલેક્ટ્રોન માટે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, માટે તેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ કહેવામાં આવે છે। પરંતુ હજી પણ જૂની માન્યતા પ્રમાણે છે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવે છે, જેને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે। રેવાજિક વિદ્યુત પ્રવાહ એ બીજું કાંઈ નથી,
પણ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ પહેલા વિદ્યુત પ્રવાહની દિશા છે ઢાલ વિદ્યુત ભારના વહનની તરફ લેવામાં આવતી હતી તેને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે રેવાજિક વિદ્યુત પ્રવાહ એટલે જૂની માન્યતા રેવાજિક વિદ્યુત પ્રવાહ જૂની માન્યતા મુજબ વિદ્યુત પ્રવાહની દિશા છે ઢાલ વિદ્યુત ભારના વહનની દિશામાં ગણવામાં આવતી હતી જેને રેવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે પણ હકીકતમાં એની દિશા કઈ છે ઇલેક્ટ્રોનની ગતિની દિશા હોય છે તો ઇલેક્ટ્રોનની શોધથી પછી ખબર પડી કે આ રેવાજિક વિદ્યુત પ્રવાહ છે એની દિશા છે એ તો કંઈક અલગ છે પણ હજુ પણ આપણે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં લઈએ છીએ ઇલેક્ટ્રોનનું વહનનું વિરુદ્ધ એટલે કે ધન વિદ્યુત ભારની દિશામાં લઈએ છીએ હકીકતમાં છે ઇલેક્ટ્રોન જે દિશામાં છે તે દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે પરંતુ રેવાજિક રીતે હજુ પણ આપણે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ એટલે કે ધન વિદ્યુત ભારનું વહન જે દિશામાં થાય એ જ દિશામાં લઈએ છીએ ખાસ કન્ફ્યુઝ થવાનું નથી જૂની માન્યતા મુજબ વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવામાં આવતી હતી પણ હકીકતમાં વહન છે ઇલેક્ટ્રોન જે દિશામાં વહન થાય છે એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા ગણવાની છે હવે આ થઈ વિદ્યુત પ્રવાહની વાત અને રેવાજિક વિદ્યુત પ્રવાહની વાત થઈ છે હવે આપણે જોઈએ કે સૂત્ર તરફ આગળ વધીએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું આપણે વાહકના એકમ આડછેદમાંથી અને એકમ સમયમાં તો ધારો કે એકમ સમય તો ટી જેટલો સમય હોય સ્મોલ ટી એટલે સમયનો આપણે તે સંખ્યા છે ટી સ્મોલ ટી જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો કયો હોય વિદ્યુત ભાર છે એને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણી શકાય આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી કઈ રીતે વાહકના આડછેદમાંથી ટી સમયમાં નહીં તો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે ક્યુ તો એ આપણને શેનું મૂલ્ય આપે છે વિદ્યુત પ્રવાહ આઈ નું મૂલ્ય આપે છે વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ છેદમાં ટી અહીંયા આઈ એટલે વિદ્યુત પ્રવાહ ક્યુ એટલે વિદ્યુત ભાર ક્યુ એટલે વિદ્યુત ભાર અને ટી એટલે સમય તો ટી જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી વિદ્યુત ભારનો ક્યુ જેટલો જથ્થો પસાર થતો હોય તો એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ આઈ હવે વિદ્યુત ભારનો આપણે એસઆઈ એકમ જોયો હતો કે વિદ્યુત ભાર છે એનો એસઆઈ એકમ આપણે કાલે જ જોયો હતો કે એસઆઈ એકમ છે તે કેટલો છે કુલંબ છે કુલંબ નામના વૈજ્ઞાનિકના માનમાં તેને કુલંબ કહેવામાં આવે છે તો એસઆઈ એકમ આપણે એનો કુલંબ કીધેલો છે અને સમય છે એનો એસઆઈ એકમ શું છે સેકન્ડ છે સમયનો એકમ આપણે કયો લઈએ છીએ સેકન્ડ જેને સ્મોલ એસ વડે દર્શાવીએ છીએ તો વિદ્યુત ભાર છે એનો એસઆઈ એકમ કુલંબ છે અને આ જે સમય છે એનો એકમ આપણે શું લઈએ છીએ સેકન્ડ લઈએ છીએ તો મારે આને એકમના સ્વરૂપમાં દર્શાવવું શું દર્શાવ્યું ક્યુ એટલે એનો એકમ કેટલો આવે છે કુલંબ એટલે કે સી અને છેદમાં ટી એટલે સમય એટલે સેકન્ડ એટલે એસ તો શું થયું એક કુલંબ છેદમાં એક સેકન્ડ કોના બરાબર વિદ્યુત પ્રવાહ આઈ બરાબર પરંતુ વિદ્યુત પ્રવાહ છે આઈ એનો એસઆઈ એકમ છે એમ્પિયર છે અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું આંદ્રે મારી એમ્પિયર આંદ્રે મેરી એમ્પિયર અથવા આંદ્રે મારી એમ્પિયર ફ્રેન્ચના એક વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહ આઈ છે એનો એસઆઈ એકમ એમ્પિયર રાખવામાં આવેલો છે તો વિદ્યુત પ્રવાહ આઈ છે એનો એસઆઈ એકમ શું છે એમ્પિયર અને એને સંજ્ઞા વડે સ્મોલ એ તરીકે દર્શાવવામાં આવે છે તો આઈ છે એનો એકમ કેટલો થયો એક એમ્પિયર તો મતલબ કે શું મળ્યું એક એમ્પિયર બરાબર એક કુલંબ છેદમાં એક સેકન્ડ એક એમ્પિયર એમ્પિયર છે વિદ્યુત પ્રવાહ આઈ નો એસઆઈ એકમ છે હવે વિદ્યુત પ્રવાહ આઈ છે એનો એસઆઈ એકમ એમ્પિયર કીધો છે ને આપણે સ્મોલ એ વડે કેપિટલ એ વડે દર્શાવીએ છીએ પરંતુ આ એક એમ્પિયર બરાબર કેટલા મળ્યા એક કુલંબ છેદમાં એક સેકન્ડ જેટલું મળે હવે આ એમ્પિયર છે એની વ્યાખ્યા પૂછીએ તો આપણે કઈ રીતે આપી શકીએ એમ્પિયર જે કોનો એસઆઈ એકમ છે વિદ્યુત પ્રવાહ આઈ નો એસઆઈ એકમ છે તો જો કોઈ વાહકના આડછેદમાંથી કોઈ વાહકનું આડછેદ છે એમાં એક સેકન્ડમાં એક કુલંબ જેટલો વિદ્યુત ભાર
જેને કેપિટલ એ વડે આપણે દર્શાવી શકીએ છીએ. પણ આ વિદ્યુત પ્રવાહ છે, હા એનું એકમ તો આપણે કીધું કે એમ્પિયર, પણ આ વિદ્યુત પ્રવાહ છે એના બીજા પણ નાના એકમો છે. આ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એના અન્ય એટલે કે બીજા નાના એકમ. એનો મોટો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો મોટો એકમ તો છે એમ્પિયર, જેને આપણે કેપિટલ એ વડે દર્શાવીએ છીએ. પરંતુ એના અન્ય નાના એકમો પણ છે, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. એક મિલી એમ્પિયર બરાબર 10^-3 એમ્પિયર અને એક માઇક્રો એમ્પિયર બરાબર 10^-6 એમ્પિયર. વિદ્યુત પ્રવાહના બીજા નાના એકમો જણાવો, એક માર્ક્સમાં પૂછી શકાય છે. તો વિદ્યુત પ્રવાહનો નાનો એકમ તો એક મિલી એમ્પિયર અને બીજો છે એક માઇક્રો એમ્પિયર. એટલે વિદ્યુત પ્રવાહના નાના એકમો કયા? મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. મિલી એક મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો 10^-3 એમ્પિયર. અને એક માઇક્રો એમ્પિયર બરાબર 10^-6 જેટલા એમ્પિયર થાય છે. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. હવે વિદ્યુત પ્રવાહ આય છે એ કોઈ વાહકમાંથી વહે છે, તેને માપવું હોય તો આપણે સાધનની જરૂર પડે છે. આપણે પકડીને તો માપી શકવાના નથી, તો શું લાગી જાય? કરંટ લાગી જાય. તો કોઈ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં આપણે ચેક કરવું હોય, એટલે વીજળી આવે છે કે નહીં ચેક કરવું હોય, તો એની માટે સાધન વપરાય છે. એ સાધનને કહેવામાં આવે છે એમીટર. એમીટર છે એ વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન છે, જે નાના અવરોધવાળું સાધન છે. ખાસ યાદ રાખવાનું છે, વિદ્યુત પ્રવાહ છે તેનું માપન કરતું સાધન કોઈ છે? એમીટર. એમીટર છે એ વિદ્યુત પ્રવાહનું, વિદ્યુત પ્રવાહ આ પ્રવાહનું માપન કરતું નાના અવરોધવાળું, નાના મૂલ્યનો જ્યારે અવરોધ હોય, નાના અવરોધવાળું સાધન. આગળ આપણે પરિપથ આકૃતિ જોઈશું ત્યારે તેને એની સંજ્ઞા આપણે જોવાની, પણ હાલ સુધી પણ આપણે જોઈ લઈએ કે એની સંજ્ઞા કોની સંજ્ઞાની વાત થાય છે? એમીટર. એમીટર તો સાધન છે, પણ એને પણ કોઈ સંજ્ઞા આપણે દર્શાવવાનું, કારણ કે આપણે પરિપથ જોડવાનો આવે છે. કે આપણા ઘરમાં જે છે પરિપથ સર્કિટ જોડેલી હોય, તો આપણે એને ડ્રો કરવી હોય તો કઈ રીતે આપણે ડ્રો કરી શકીએ? તો એની માટે સંજ્ઞાની જરૂર પડે. આપણે બલ્બ હોય તો કે મોટો બલ્બ બનાવવાની જરૂર નથી, પંખો હોય તો પંખો બનાવવાની જરૂર નથી, પણ દરેક માટે કોઈ સંજ્ઞા હોય છે. તો એમીટર છે એની સંજ્ઞા છે કે આ રીતે દર્શાવી શકાય છે. અહીંયા લખીએ કેપિટલ એ, તો એનો મતલબ શું થયો? એમીટર. આ પોઝિટિવ અને નેગેટિવ, આ શું છે? કોઈ વાહક તાર છે, એની સાથે એમીટર જોડેલું છે. એમીટરનો ધન છેડો, એ ઋણ છેડો, આ એની સંજ્ઞા દર્શાવે છે. વચ્ચે એ લખ્યું એટલે એ શું બતાવે છે? એમીટર. એમીટર શું કરે છે? વિદ્યુત પ્રવાહનું માપન કરે. અને વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? એસઆઈ એકમ એમ્પિયર. અને એના પરથી અહીંયા કેપિટલ એ આપણે લખેલો છે. હવે આપણને ટેક્સ્ટ બુકમાં છે એક સરળ વિદ્યુત પરિપથ આપેલો છે, જેની અંદર એક બેટરી જોડેલી છે, એક બલ્બ જોડ્યો છે, એમીટર જોડ્યો છે અને સ્વિચ જોડેલી છે. આકૃતિ નંબર છે 12.1. એક બેટરી, બેટરીનો ધન છેડો છે, ત્યાંથી વિદ્યુત પ્રવાહ આય એટલે કે આપણે જેને વીજળી કહીએ છીએ સામાન્ય રીતે એ નીકળે છે. પણ હકીકતમાં એ શું છે? વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારનો જથ્થો. તો એ નીકળીને પોઝિટિવ છેડા તરફથી ગયો છે, એટલે કે જે તીરની નિશાની બતાવેલી છે એ વિદ્યુત પ્રવાહના વહનની દિશા બતાવે છે. અને ઉપર જે આપેલો છે એ બલ્બ છે, ત્યાં સુધી પહોંચે છે, બલ્બ પ્રકાશિત થાય છે, ત્યાંથી પછી નીકળીને એમીટરમાં પોઝિટિવ છેડા સુધી આવે છે, ત્યાંથી ફરી પાછું કળ આપેલી છે ત્યાં આવે છે, નેગેટિવ છેડા પાસે પાછું ભેગો થઈ જાય છે. આપણે આગળ જઈને પરિપથ આકૃતિ જોઈ લેશું, દરેકની પરિપથ આકૃતિ આપણે સંજ્ઞાઓ જોઈ લેશું, પછી આપણે જે વિદ્યુત પરિપથ દોરતા આપણને ઇઝીલી આવે છે. અત્યારે ખાલી આ બેઝિક માહિતી છે. તો આ થયું વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. હવે આપણો આગળનો ટોપિક છે, તે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન કઈ શું છે? તો હવે આપણે એમ કીધું કે વિદ્યુત પ્રવાહ એટલે શું? કે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ક્યુ જે વહન પામે એને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પણ આ વિદ્યુત ભાર જે વહન પામે છે એ વિદ્યુત ભાર કઈ રીતે વહન પામે? એનું કારણ શું? કે તારમાં વિદ્યુત ભારનો જથ્થો વહન પામે.
તો આપણે કોઈ કેવું કહી શકે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પૃથ્વીનું? ના, એ હકીકત અહીંયા બંધ બેસતી નથી. વિદ્યુત ભાર જે તારની અંદરથી વહે છે, તાર તો સંક્ષિપ્ત જ રાખેલો હોય છે, તો કઈ રીતે વહે છે? તો આ સમજવા માટે આપણે પાણીનો પ્રવાહ સાથે સામ્યતા વિચારવાની છે. વિચાર કે સંક્ષિપ્ત નળી છે, એક નળી છે પાણીની જે સંક્ષિપ્ત એટલે સીધી રાખેલી છે. તો સીધી પાણીની નળી રાખેલી હોય તો શું પાણી એમાંથી આવશે? પાણી એમાંથી પસાર થશે નહીં, એટલે કે એમાંથી વહન પામે નહીં. તેમ તાંબાના તારમાં પણ વિદ્યુત ભારો છે, એ જાતે ગતિ કરતા નથી. નળી છે એમાંથી પાણી વહેતું ક્યારે વહે શકે? જ્યારે ફૂલ ફોર્સથી, ફોર્સ સાથે પાણી આવતું હોય ત્યારે એમાંથી નીકળી શકે છે. એટલા માટે જ આપણે ઘરમાં પણ જોઈએ છીએ કે જે ઘરમાં આપણે પાણીને ટાંકો હોય તો જ્યારે પાણી આવતું હોય છે તો આપણે ઘણી વાર મોટર શરૂ કરવી પડે છે કે પાણી આવતું નથી. મોટર શા માટે શરૂ કરીએ છીએ? કે મોટરના કારણે એને ફોર્સ મળે છે, બળ મળે છે, જેના કારણે નળીમાંથી પાણી ગતિ કરી શકે છે. તો સેમ વસ્તુ આપણે તાંબાના તારમાં પણ વિચારીએ. તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહ વહે એટલે વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય, પણ એ જાતે ગતિ કરતો નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો બે છેડા વચ્ચે દબાણનો તફાવત રચાય છે. એટલે કે પાણીની ટાંકી હોય ત્યાં એક છેડો રાખીએ છીએ અને બીજે છેડામાંથી પાણી આવે છે, અથવા તો મોટર શરૂ કરીએ તો મોટર શરૂ કરીએ છીએ તો શું લાગે છે? બળ મળે છે, કે દબાણ અનુભવાય છે. એટલે નળીના બે છેડા વચ્ચે જ્યારે દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે તો એના કારણે પાણી આવે છે. આવી જ રીતે ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોનો જે પ્રવાહ વહે છે એના માટે ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા હોતી નથી. પણ જે ઇલેક્ટ્રોન છે એ ત્યારે જ ગતિ કરે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો ઉત્પન્ન થાય. જેમ નળીમાં દબાણનો તફાવત ઉત્પન્ન થાય અને પાણી આવે છે, તેવી જ રીતે કોઈ વાહક તાર છે એમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે તો એ ક્યારે ગતિ કરે? ત્યારે જ ગતિ કરે કે જ્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય અને તેને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે બે છેડા વચ્ચે, કોના બે છેડા વચ્ચે? વાહકના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે તો એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહી શકીએ. આ બેઝિક સમજૂતી. પણ હવે એને વ્યાખ્યાની દ્રષ્ટિએ રજૂ કરવું હોય તો આપણે શું કહી શકીએ કે અનંત અંતરેથી ચોક્કસ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે અને તેને વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. એટલે વાહકના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે તે રચાતો હોય છે. અને વિદ્યુત સ્થિતિમાનનો જે આવો તફાવત છે એ એક કે એક કરતા વધારે વિદ્યુત કોષની બનેલી બેટરીથી મેળવી શકે છે. એટલે એવી બેટરીની જરૂર પડે જેમાં એક સેલ હોય ને એક કરતા વધારે સેલ હોય તેવી બેટરીથી મેળવી શકાય છે. કોઈ કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. તફાવત ક્યારે ઉત્પન્ન થાય? કોઈ બે બિંદુ કે બે છેડા હોય ત્યારે. આવું ત્યારે પણ થાય છે કે જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય, જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે શું કારણ છે? કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે રચાવો જોઈએ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? કોઈ બે છેડા વચ્ચે, કોઈ વાહકના બે છેડા હોય તો એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ, એક છેડાથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન અલગ વસ્તુ છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? કે બે છેડા હોય અને એકમ ધન વિદ્યુત ભારને એક છેડાથી બીજા છેડા સુધી કાર્ય કરવું પડે તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પરિપથ છે, કોઈ વિદ્યુત પરિપથ એટલે સર્કિટ છે એની અંદર વિદ્યુત પ્રવાહ આ આપણે જાળવી રાખવું. એટલે આપણે એવું વિચારીએ કે સતત વીજળી મળતી જ રહે તો તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઊર્જા વાપરવી પડે છે. તો એની માટે બેટરીએ કઈ ઊર્જા વાપરવી પડે છે? એની અંદર જે બેટરીની અંદર રાસાયણિક ઊર્જા સંગ્રહ પામેલી હોય છે તે વાપરવી પડે છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના બે બિંદુ વચ્ચે
વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એકમધન વિદ્યુતભારને બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એટલે કે એ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપે છે. તો બે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુતસ્થિતિમાન છે એનો તફાવત છે એનું સૂત્ર આપણે કઈ રીતે લખી શકીએ? તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એનું સૂત્ર લખો, તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એટલે કેપિટલ વી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ની સંજ્ઞા છે કેપિટલ વી. એક બિંદુ થી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, પણ કોને લઈ જવાનું છે? એકમ ધન વિદ્યુતભારને. એટલે કરવું પડતું કાર્ય છે એને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ, અને કોને લઈ જવાના છે? એકમ ધન વિદ્યુતભાર, અને વિદ્યુતભાર ની સંજ્ઞા છે કેપિટલ ક્યુ. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું સૂત્ર શું થયું? વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છેદ માં ક્યુ. તફાવત આ સાથે આજે આપણો આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય સ્વામી નારાયણ.